ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં ગઈ વખતે વિદ્યુત ડાયપોલ એટલે શું અને વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, આ બે પ્રશ્નો આપણે શીખેલા. જો વિદ્યુત ડાયપોલ એટલે શું, તો એકબીજાથી પરિમિત અંતરે રાખેલા સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારોનું તંત્ર, એટલે એને વિદ્યુત ડાયપોલ કહેવાય. એવા ડાયપોલ માટે ડાયપોલના બે વિદ્યુત ભારોને જોડતી રેખા એને ડાયપોલની અક્ષ કહેવાય, એવું કાલે આપણે શીખેલા. બીજું, ડાયપોલના બે વિદ્યુત ભારોને જોડતી રેખાનો લંબ દ્વિભાજક જો લેવામાં આવે, આ ડોટ લાઇનથી આપણે દર્શાવ્યો એ આ બે વિદ્યુત ભારોથી સરખા અંતરે દોરેલો લંબ દ્વિભાજક છે, એટલે કે એના મધ્યબિંદુમાંથી પસાર થતો અને ડાયપોલની અક્ષને લંબ એવી આ લાઇન છે, એટલે એનો લંબ દ્વિભાજક થયો, એને આપણે ડાયપોલની વિષુવ રેખા કહીશું. અને આજે આપણે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. જો અક્ષ પર તીવ્રતાનું આપણે સૂત્ર ગઈ વખતે મેળવેલું, અક્ષ પર તીવ્રતાનું સૂત્ર કેવું સૂત્ર હતું એ, તો અક્ષ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર 2kPr અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ, આવું સૂત્ર ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. અને જો આર વેરી ગ્રેટર દેન એ લઈએ, તો આરની સાપેક્ષે એને અવગણતા હતા, તો એ વખતે સૂત્ર આવું મળતું હતું, સદીશ ઈ બરાબર 2kP અપોન આર ક્યુબ ઇન્ટુ પી કેરેટ. આ ડાયપોલની અક્ષ માટેના બે સૂત્રો, ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. હવે આજે આપણે શીખીશું ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો જો અહીંયા આકૃતિ આપણે જે બનાવી છે એમાં પ્લસ ક્યુ માઇનસ ક્યુ વિદ્યુત ભાર, બે વિદ્યુત ભારો વચ્ચે અંતર 2a જેટલું છે, ડાયપોલની વિષુવ રેખા પર અહીંયા એક P બિંદુ આપણે લઈશું, ધારો કે આ P બિંદુ છે, P બિંદુ એ ડાયપોલના મધ્ય બિંદુથી R અંતરે છે, તો R અંતરે આવેલા P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એના માટે તમે જોશો તો આ ધન વીજભાર છે પ્લસ Q, અહીંયા ધારો કે એકમ ધન વીજભાર આપણે મૂક્યો હોય પરીક્ષણ વીજભાર, તો એકમ ધન વીજભાર પર આ ધન વીજભારને કારણે અપાકર્ષણ બળ લાગે છે, અને એકમ ધન વીજભાર પર લાગતું અપાકર્ષણ બળ એટલે આ બિંદુ પાસે એટલે કે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો અહીંયા આ વિદ્યુત ક્ષેત્રનો એક સદિશ આપણે દોર્યો છે, એને આપણે ઈ પ્લસ લખ્યું છે, સદિશ ઈ પ્લસ. ઈ પ્લસ એનો મતલબ કે ધન વિદ્યુત ભારને કારણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. એ જ રીતે બીજો આ ઋણ વીજભાર છે માઇનસ ક્યુ, માઇનસ ક્યુને કારણે પી બિંદુએ મૂકેલા એકમ ધન વીજભાર પર આકર્ષણ બળ લાગશે, એ આકર્ષણ બળ આ બાજુ હશે, એને ઈ માઇનસ વડે દર્શાવીએ છીએ. બે સદિશોના મૂલ્યો તો સરખા જ હશે, કેમ કે પી બિંદુનું અંતર પ્લસ ક્યુ થી અને માઇનસ ક્યુ થી આ સમાન અંતરો છે, અને વીજભારના મૂલ્યો પણ સમાન છે, એટલે પી બિંદુએ બંને વિદ્યુત ભારોને કારણે મળતી વિદ્યુત ક્ષેત્રનો મૂલ્યનો જવાબ કેવો હશે, સરખો જ હશે, એટલે કે બંને મૂલ્યો સરખા હશે પણ દિશા અલગ અલગ છે, તો એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને આ બાજુ મળે. હવે પહેલા તો આ અંતર કેટલું છે તે આપણે જોઈ લઈએ, પ્લસ ક્યુ વિદ્યુતભારથી પી બિંદુનું અંતર અને માઇનસ ક્યુ વિદ્યુતભારથી પી બિંદુનું અંતર. તો આ આકૃતિ જોશો તો આ ડોટ લાઇનથી આપણે આ બાજુનો ભાગ વિચારીએ તો આ એક કાટકોણ ત્રિકોણ છે, જેમાં અહીંયા કાટકોણો છે. પાયથાગોરસ પરથી આ કર્ણનું મૂલ્ય આપણે શોધવાનું, કાટકોણ ત્રિકોણની બે બાજુઓમાં આ જે માપ છે એ જેટલું, આ આર જેટલું, તો અહીંયા પાયથાગોરસ પરથી આપણને આ આ બાજુનું માપ કેટલું મળે, તો અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. એ જ રીતે આ બાજુનું માપ પણ એટલું જ મળે, અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. હવે જુઓ આ જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે ઈ પ્લસ, એમાં અહીંયા આ ખૂણો જો બનાવીએ તો અહીં જો ખૂણો આપણે થીટા લીધો હોય તો આ ખૂણો પણ થીટા જ થાય,
એ જ રીતે આ ખૂણો જો થીટા લઈએ તો અહીંયા પણ આ ખૂણો થીટા જ થાય, તમને ખૂણા થીટા જેટલા થાય. હવે આ પહેલા પ્લસ જે છે ઈ પ્લસ ધન વિજભાનું વિદ્યુત ક્ષેત્ર, એના બે ઘટકો મળ્યા. કાર્તેજિયન પદ્ધતિ પ્રમાણે એના ઘટકો લઈએ તો આ બાજુ એનો એક ઘટક મળે અને એક ઘટક આ બાજુ મળે. આ બાજુનો ઘટક જે આવશે એ થીટાની પાસેનો નથી પણ સામેનો ઘટક આવે છે, એટલે ઈ પ્લસ સાઈન થીટા આવું લખાય. ઈ પ્લસ સાઈન થીટા, તો આ બાજુ કયો ઘટક આવશે? ઈ પ્લસ કોસ થીટા. અહીંયા આવું લખી શકું, પ્લસ કોસ થીટા, એટલે આના બે ઘટકો મળે. ઈ પ્લસ સાઈન થીટા, આ બાજુ ઈ પ્લસ કોસ થીટા, એટલે કે ઈ સાઈન થીટા ઈ કોસ થીટા. અહીંયા પ્લસ તો આપણે સફિક્સમાં લખીએ, ધ્યાન રાખો. ઈ વત્તા સાઈન થીટા પેલો સરવાળો કર્યો એવું નથી, ઈ અને સાઈન થીટા ગુણાકાર બને, પણ આ સફિક્સમાં ધન વિજભારનું વિદ્યુત ક્ષેત્ર છે એટલે આપણે એના માટે ઈ પ્લસ સાઈન વાપરીશું. એ જ રીતે આ ઋણ વિજભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, એના પણ બે ઘટકો મળે, એનો એક ઘટક આપણને આ બાજુ મળે જે સાઈન ઘટક હશે, એટલે આ ઘટક કયો થાય? તો ઈ માઇનસ સાઈન થીટા. અને આ બાજુ એનો બીજો ઘટક મળે ઈ માઇનસ કોસ થીટા. હવે જુઓ સાઈન ઘટકો કેવા થયા, તો એક ઈ પ્લસ નો સાઈન ઘટક ધન વાય દિશામાં છે, ઈ માઇનસ સાઈન ઈ માઇનસ નો સાઈન ઘટક નીચે તરફ છે ઋણ વાય દિશામાં, એટલે આ બંને વિરુદ્ધ દિશાના છે, એટલે સાઈન ઘટકોની અસર શું થશે? નાબૂદ થશે. નાબૂદ કેમ થશે? તો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે, એટલે ઈ પ્લસ સાઈન થીટા ઈ માઇનસ સાઈન થીટા સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના હોવાથી એની પરિણામી અસર શૂન્ય થશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઈ પ્લસ સદિશ અને ઈ માઇનસ સદિશના સાઈન ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેમની પરિણામી અસર એટલે આપણે હવે સાઈન ઘટકોની ચિંતા કરવાની રહેતી નથી. હવે કોસ ઘટક, તો ઈ પ્લસનો કોસ ઘટક અને ઈ માઇનસનો કોસ ઘટક બંને એક જ દિશામાં છે, એટલે એ બંનેનો સરવાળો થાય અને એ બંનેનો સરવાળો જે થાય એ આપણું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. એટલે ઈ પ્લસ અને ઈ માઇનસ ના કોસ ઘટકો એક જ દિશામાં હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ બરાબર, તો એ બંનેનો સરવાળો કરવાનો. બંનેનો સરવાળો એટલે ઈ પ્લસ કોસ થીટા વત્તા ઈ માઇનસ કોસ થીટા, તો અહીંયા ઈ પ્લસ કોસ થીટા વત્તા ઈ માઇનસ કોસ થીટા, અને એની દિશામાં એકમ સદિશ કયો લેવાનો? કારણ કે આ સદિશ લખીએ છીએ એટલે આ બાજુ પણ મારે એકમ સદિશ લખવો પડે, આ તો ખાલી મૂલ્યો જ લખ્યા છે આપણે, એટલે એકમ સદિશ લખવો પડે. હવે તમે જુઓ તો આ ડાયપોલ જે છે એનો ઋણ વીજભાર આ બિંદુ પાસે છે અને ધન વીજભાર અહીંયા છે, ઋણથી ધન તરફ ડાયપોલ મોમેન્ટ હોય પી સદિશ, ડાયપોલ મોમેન્ટ જે દિશામાં હોય એની વિરુદ્ધ દિશામાં આ ઘટકો છે એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે, એટલે હું માઇનસ પી કેરેટ અહીંયા લખી શકું, માઇનસ પી કેરેટ, એટલે આખું સૂત્ર આવું છે, નિશાની માઇનસ આગળ લખી દઉં. ઈ પ્લસ કોસ થીટા વત્તા ઈ માઇનસ કોસ થીટા ઇન્ટુ પી કેરેટ. હવે આટલું જે ઈ પ્લસ છે તે અને ઈ માઇનસ છે તે બંનેના મૂલ્યો સરખા જ હોય એને ઈ જેટલું ધારી લઈએ આપણે, અથવા ઈ ડેશ ધારી લઈએ. અહીંયા ઈ પ્લસ બરાબર મૂલ્યની રીતે બંને સરખા છે
એ બંનેનું મૂલ્ય કેટલું થાય? ધારો કે એને ઈ ડેશ કહી દઉં, તો ઈ પ્લસ અને ઈ માઇનસ એ ઈ ડેશ જેટલું હોય તો એ થશે કેટલું? તો જો અહીંયા આ પ્લસ ક્યુ બિંદુવત વિષભારથી આટલા અંતરે અહીંયા વિદ્યુત ક્ષેત્ર લઈએ, એટલે કે ક્યુ અપોન આર સ્ક્વેર સૂત્ર પ્રમાણે કે ક્યુ અપોન, હવે આર સ્ક્વેરને બદલે મારે આ મૂલ્ય લેવાનું છે, આને આખું આર કહી દો તો આનો વર્ગ કરી દો, એટલે વર્ગ અને વર્ગમૂળ જતા રહે, એટલે વર્ગમૂળ પણ નહીં લખવાનું, એટલે ખાલી આટલું આવશે, આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, મૂલ્ય આટલું થયું, આ ખાલી મૂલ્ય લખી દો. બીજું અહીં વર્ગ કેમ નથી લખ્યો? તો વર્ગ અને વર્ગમૂળ જતા રહેશે, એટલે વર્ગ આપણે લખ્યો નથી. તો ઈ ડેશ, ઈ પ્લસ ઈ માઇનસ બંને જગ્યાએ અહીંયા કિંમત લખી દઉં, તો જુઓ આને ઈ ડેશ કહી દઉં, આને પણ ઈ ડેશ કહી દઉં, તો ઈ ડેશ કોસ થીટા વત્તા ઈ ડેશ કોસ થીટા, એટલે કે ટુ ઈ ડેશ કોસ થીટા. ઈ સદિશ બરાબર આવું લખીશું, માઇનસ ટુ ઈ ડેશ કોસ થીટા ઈ કેપ, ઈ ડેશ ની કિંમત લખી દેવાની, તો માઇનસ ટુ ઈડેશની જગ્યાએ આવશે કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા ઈ. ધ્યાન રાખો કૌંસ બાર વર્ગ નથી હમણાં. હવે આ કોસ થીટાની કિંમત શોધી કાઢવાની આકૃતિ પરથી, તો આકૃતિ પરથી કોસ થીટા શું થશે? તો આટલો આ ત્રિકોણ લો, તો આમાં કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ થીટા એટલે શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. આટલા કાટકોણ ત્રિકોણની વાત કરું છું, આ કાટકોણ ત્રિકોણ જે છે એ કાટકોણ ત્રિકોણમાં કોસ થીટા લઉં તો પાસેની બાજુ એટલે એ ભાગ્યા કર્ણ, એટલે અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. એટલે અહીંયા આવું લખી શકું કે આકૃતિ પરથી કોસ થીટા બરાબર એ અપોન, હવે અંડરરૂટ છે એને બદલે હું વન બાય ટુ ઘાટ લખીશું, આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ વન બાય ટુ, એ કિંમત આ સમીકરણમાં મૂકી દઈશું. એટલે હવે ઈનું સૂત્ર આવું થશે, ઈ સદિશ બરાબર માઇનસ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, કોસ થીટાની જગ્યાએ શું લખીશું? તો એ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ વન બાય ટુ ઇન્ટુ પી કહેવાય, તો ખરા છે એકમ સદિશ. હવે અહીંયા તમે આ સૂત્રમાં જોશો તો આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઉપર કોઈ ઘાત નથી, મતલબ કે એક ઘાત, અને આ વન બાય ટુ છે, આધાર સરખો એટલે ઘાતાંકોનો સરવાળો, તો વન પ્લસ વન બાય ટુ એટલે થ્રી બાય ટુ ઘાત થશે. એટલે સદિશ ઈ બરાબર માઇનસ ટુ કે ક્યુ એ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ આવશે ઇન્ટુ પી કેરેટ. હવે આ સૂત્રમાં તમે જોશો તો ટુ એ ઇન્ટુ ક્યુ, આ કે સિવાયના ત્રણ પદો રહ્યા, ટુ એ ક્યુ, તો ટુ એ ઇન્ટુ ક્યુ અથવા ક્યુ ઇન્ટુ ટુ એ તો ડાયપોલ મોમેન્ટ છે, એટલે ત્યાં ડાયપોલ મોમેન્ટ પી લખી શકાય. એટલે સદિશ ઈ બરાબર માઇનસ કે એકલો રહેશે અને બાકીના પદોની જગ્યાએ આવશે પી, એટલે કે પી અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ ઇન્ટુ પી કે. એટલે સૂત્ર આવું થયું, ઈ બરાબર સદિશ ઈ બરાબર માઇનસ કે પી અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ ઇન્ટુ પી કેરેટ. આ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર થયું. કઈ જગ્યાએ ડાયપોલ મોમેન્ટ થયા? તો વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર થયું. હવે આ સૂત્રમાં પણ આ જે એ અંતર છે અને આ આર અંતર છે, આ પી બિંદુ અહીંથી ઘણું દૂર લઈએ, વિષુવ રેખા પર જ પણ ઘણું દૂર લઈએ, તો આરની સાપેક્ષે એને અવગણી શકાય. એટલે એક શરત આપણે આવી લખી શકીએ કે જો આર વેરી ગ્રેટર ધેન એ હોય તો, એનું સૂત્ર કેવું થાય? આરની સાપેક્ષે એને અવગણી શકાય, એટલે એ સ્ક્વેર નહીં લખવાના,
ખાલી આર સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ. હવે આર સ્ક્વેર રેસ ટુ થ્રી બાય ટુ એટલે આ વર્ગ અને આ છેદમાં બે ઘાત, બે ગુણ્યા થ્રી બાય ટુ એટલે આ ટુ ટુ જતા રહેશે તો આર ક્યુબ આવશે, એટલે ઈ બરાબર માઇનસ કેપી અપોન આર ક્યુબ ઇન્ટુ ઈ. બીજું શું, આ ઘણા દૂરના બિંદુએ પણ આ ડાયપોલની બી સુરેખા પર જ આશું. હવે જુઓ બિંદુવત વિદ્યુતભાર હોય, હવે સરખામણી કરવી છે કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર, તો બિંદુવત વિદ્યુતભાર માટે સૂત્ર કયું છે? આપણે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર આવું છે, ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર આર સદિશરૂપ લીધું, અને ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર અક્ષ પર અથવા તો વિષુવરેખા પર ઘણા દૂરના બિંદુએ આર વેરી ગ્રેટર દેન એ માટે ડાયપોલની અક્ષ માટેનું સૂત્ર શું હતું? તો અક્ષ પર તીવ્રતા ઈ બરાબર ટુ કેપી અપોન આર ક્યુ ઇન્ટુ પી કે, અને વિષુવરેખા પર સૂત્ર આપણે લખ્યું ઉપર ઈ બરાબર માઇનસ કેપી અપોન આર ક્યુબ. અક્ષ અને વિષુવરેખાના સૂત્રોમાં છેદમાં આર ક્યુબ છે એટલે અંતરનો ઘન છે છેદમાં, જ્યારે અહીંયા છેદમાં અંતરનો વર્ગ છે, એટલે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જો ઈ લો તો ઈ ચલે છે વન અપોન આર સ્ક્વેર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. જ્યારે અક્ષ અને વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો ઈ ચલે છે વન અપોન આર ક્યુબ. આ ફરક યાદ રાખવાનો ખાસ વખતે એમસીક્યુ કે એવું સોલ્વ કરવા માટે. ડાયપોલ બિંદુવત વિદ્યુતભાર માટેનું વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, જ્યારે અક્ષ પર અથવા વિષુવરેખા પર ઘણા દૂરના અંતરે, ડાયપોલથી ઘણા દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ એક બહુ જ અગત્યનો પ્રશ્ન. જો હવે બીજો એક પ્રશ્ન, વિષુવરેખા પર આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવ્યું. હવે બીજો પ્રશ્ન છે, ડાયપોલનો જ પ્રશ્ન છે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક. જો અહીંયા આપણે એક આકૃતિ બતાવી એમાં સમાન વિદ્યુત ક્ષેત્ર, આ ક્ષેત્રરેખાઓ એકબીજાથી સરખા અંતરે સમાંતર બતાવી, ક્ષેત્ર ઉત્પન્ન કરતા ધન વિદ્યુતભારો નીચે તરફ અને ઋણ વીજભારો ઉપર તરફ, એટલે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ એટલે આ તેની નિશાની ઉપર તરફ આપણે બતાવી, એટલે વિદ્યુત ક્ષેત્ર ધન વાય દિશામાં છે. અહીંયા આપણે વચ્ચે આવા વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલ મૂક્યો, ડાયપોલ એવી રીતે મૂક્યો છે કે જેથી ડાયપોલ છે એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે. આપણે અહીંયા થીટા ખૂણો એક્સ ને પણ વાય અક્ષ સાથે લઈશું, કેમ એવું લઈએ? તો માઇનસ ક્યુ વિદ્યુતભારથી પ્લસ ક્યુ વિદ્યુતભાર તરફ ડાયપોલ મોમેન્ટ અને આ બાજુ વિદ્યુત ક્ષેત્ર એટલે એ બંને વચ્ચેનો ખૂણો લેવો છે. આમ તો આને થીટા લઈએ તો આ 90 માઇનસ થીટા થાય, આપણે આને થીટા ગણીશું. તો થીટા એટલે શું? તો ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એ બંને વચ્ચેનો ખૂણો છે, એટલે કે ઈ અને પી વચ્ચેનો ખૂણો થીટા છે. સદિશ ઈ અને ડાયપોલ મોમેન્ટ સદિશ પી વચ્ચેનો ખૂણો થીટા છે. જો ડાયપોલને આપણે વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે મૂકી છે કે એનો વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો થીટા છે. હવે ડાયપોલના બે વિભાગ, ધારો કે આ ડાયપોલ છે એને આપણે એવું ધારી શકીએ કે એકદમ ખૂબ જ હલકો પાતળો સળિયો, એલ્યુમિનિયમનો ખૂબ જ પાતળો અને હલકો સળિયો હોય એવા સળિયાના બે છેડા પર ધારો કે બે વિદ્યુત ભારિત ગોળા આપણે મૂકેલા છે, હલકા નાના ગોળા, એવી ડાયપોલ એટલે આવું ગણી શકીએ. હવે આ ડાયપોલના બે વિદ્યુત ભારો પર વિદ્યુત ક્ષેત્રમાં બળ લાગશે. બળ કેવું લાગશે? તો જે બિંદુએ ધન વીજભાર છે એ ધન વીજભાર પર લાગતું બળ આ બાજુ હશે, કારણ કે આ ઋણ તરફ ધન વીજભારનું આકર્ષણ, ધન પર આકર્ષણ બળ લાગે,
અને નીચેના ધન વિષભારને કારણે અપાકર્ષણ એટલે પરિણામી બળ આ બાજુ જ થાય ધન વિષભાર પણ જે ઈ જેટલી તીવ્રતાના વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો હોય તો એની પર લાગતું બળ એફ બરાબર ક્યુ ઈ એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ એ બળને હું એફ પ્લસ કહી દઉં તો એ ક્યુ ઈ જેટલું અને કઈ દિશામાં છે તો ઉપર તરફ એટલે ધન વાય દિશામાં એ જ રીતે ઋણ વિષભાર પર લાગતું બળ માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ ઋણ વિષભાર પર લાગતું બળ આ બાજુ એ માઇનસ ક્યુ જેટલું છે એફ માઇનસ કહીએ ને તો એ માઇનસ ક્યુ ઈ જેટલું આ ઋણ વાય દિશામાં પણ આ બે બળના મૂલ્યો તો સમાન છે મૂલ્યો સમાન કેવી રીતે તો જે બિંદુએ ધન વિષભાર મૂક્યો છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર જેટલું હશે એટલું જ વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે કેમ કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર મતલબ કે આ ક્ષેત્રના કોઈ પણ બિંદુએ તમે વિદ્યુત ક્ષેત્ર લો તો એક સરખું જ હોય એટલે આ સમાન વિદ્યુત ક્ષેત્ર થયું તો બંને બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સરખું બે વિષભારના મૂલ્યો પણ સરખા એટલે આ બે બળોના મૂલ્યો સરખા પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે પરિણામી બળ ડાયપોલ પર લાગતું પરિણામી બળ એફ બરાબર જી સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના બળો થયા એટલે પરિણામી બળ શૂન્ય થશે એટલે આ ડાયપોલ રેખીય સંતુલનમાં જેવું કહેવાય રેખીય સંતુલન મતલબ કે તંત્ર પરનું કુલ બળ શૂન્ય હોય તો અહીંયા કુલ બળ અથવા પરિણામી બળ શૂન્ય છે પણ આ ડાયપોલ એની ડાયપોલ મોમેન્ટ જે ક્ષેત્રની દિશા સાથે થીટા ખૂણો બનાવે છે ક્ષેત્રની દિશામાં નથી એટલે એની પર કંઈક ટોર્ક લાગે અને અહીંયા તમે જોશો તો આ બે બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના છે પણ એક જ રેખા પર નથી 11મા ધોરણમાં ચાક ગતિમાં આપણે શીખ્યા છીએ બળયુગમાં આ બે બળો બળયુગમાં રચે બળયુગમાં ક્યારે રચે તો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના પણ એક રેખાસ્થ ન હોય તેવા બળો બળયુગમાં રચે તો આ બે બળો એવી લાક્ષણિકતા હોય સમાન મૂલ્ય છે વિરુદ્ધ દિશા છે પણ એક જ લાઇન પર નથી બેની કાર્યરેખા જુદી જુદી છે પ્લસ ક્યુ બળ છે એની કાર્યરેખા આ બાજુ છે બીજું બળ છે એની કાર્યરેખા આ બાજુ છે એટલે કે બેની કાર્યરેખા એકબીજા પર સંપાત થતી નથી એટલે આવા બે બળો બળયુગમાં રહેશે અને આપણને ખબર છે કે બળયુગમાં એની ચાક માત્ર લઈએ તેને ટોર્ક કહેવાય તો અહીંયા આપણે ટોર્ક શોધવું છે ડાયપોલ પણ લાગતું વિદ્યુત ડાયપોલ પર લાગતું સમાન વિદ્યુત તો ટોર્કની વ્યાખ્યા પ્રમાણે ટોર્ક એટલે બળયુગ્મની ચાક માત્રા જેવું ખબર છે અને બળયુગ્મની ચાક માત્રા એટલે બેમાંથી એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર બે બળો વચ્ચેનું લંબ અંતર આને ટોર્ક કહી શકીએ જો બળયુગમાંથી ટોર્ક શોધવાનું હોય તો આ સૂત્રથી તમે ટોર્ક શોધી શકો બેમાંથી એક બળનું મૂલ્ય લેવાનું અને બે બળો વચ્ચેનું લંબ અંતર લેવાનું જો બેમાંથી એક બળનું મૂલ્ય એટલે હું ક્યુ ઈ લઈ શકું ખાલી મૂલ્ય લેવાનું છે એટલે તીરની નિશાની લેવાની નથી પણ બે બળો વચ્ચેનું લંબ અંતર ક્યાંથી લઈશું તો અહીંયા બે બળો વચ્ચેનું લંબ અંતર લેવું હોય તો આ જે આકૃતિ છે એમાં એક સહેજ ઉમેરો કરી દીધો એક ડોટ લાઈન મેં બતાવી આવી છે આ માઇનસ ક્યુ વિષભાર પ્લસ ક્યુ વિષભાર અને આ ટુ એ જેટલું અંતર છે આની પરથી આપણે આ ગણતરી કરી શકીએ અહીંયા ખૂણો આપણે થીટા લીધો છે આ ખૂણો થીટા લીધો હોય તો આ ખૂણો પણ થીટા બને હવે જો આ ખૂણો થીટા બનતો હોય તો એનો યુગ્મ કોણ આ કાટકોણ ત્રિકોણ બન્યું ધારો કે આ ત્રિકોણને નામ આપી દઉં એ બી
સી. તો કાટકોણ ત્રિકોણ એબીસી માં બે બળો વચ્ચેનું લંબઅંતર એટલે એબી. તો મારે એબી શોધવા છે. તો આ જે ખૂણો છે એની સામેની બાજુ છે એબી. અહીં જે ખૂણો છે એની સામેની બાજુ. સામેની બાજુ એટલે સાઈન થીટા લેવાય. તો આકૃતિ પરથી હું સાઈન થીટા લઉં તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. કર્ણ એટલે આટલું માપ. આ જે માપ છે તે જેટલું એ જેટલું છે. ડાયપોલના બે વિસ્તારો વચ્ચેનું અંતર કેટલું એ જેટલું. એટલે અહીંયા હું લખી શકું કે આકૃતિ પરથી સાઈન થીટા બરાબર સામેની બાજુ એટલે એ બી ભાગ્યા ટુ એ. તો એ બી બરાબર શું થાય? ટુ એ સાઈન થીટા. અને એ બી એટલે જ બે બળો વચ્ચેનું લંબઅંતર. તો હવે ટોર્કનું સૂત્ર આવું થશે. ટોર્ક એને ટાઉ વડે આપણે દર્શાવીએ છીએ. તો ટોર્ક ટાઉ બરાબર બેમાંથી એક બળનું મૂલ્ય એટલે ક્યુ ઈ ઇન્ટુ બે બળો વચ્ચેનું લંબઅંતર એટલે ટુ એ સાઈન થીટા. ટુ એ ઇન્ટુ ક્યુ એટલે પાછું ડાયપોલ મોમેન્ટ. એટલે કે ક્યુ ઇન્ટુ ટુ એ બરાબર ડાયપોલ મોમેન્ટ પી લખી શકું ઇન્ટુ ઈ. અને સાઈન થીટા તો કરાય ટોર્કનું આ સૂત્ર થઈ ગયું. અહીંયા જુઓ પી સદિશ રાશિ ડાયપોલ મોમેન્ટ, ઈ સદિશ રાશિ અને ટોર્ક પણ સદિશ રાશિ. તો બે સદિશ રાશિઓના ગુણાકારથી પરિણામી સદિશ અથવા પરિણામી ભૌતિક રાશિ સદિશ મળે તો એ સદિશ ગુણાકાર કહેવાય. અને સદિશ ગુણાકારમાં આપણે આવું લખતા હતા અગિયારમાં કે બે સદિશો એ અને બી આપ્યા તો એ ક્રોસ બી બરાબર એ બી સાઈન થીટા. તો એ બી સાઈન થીટા હોય તો એ ક્રોસ બી લખી શકાય. એવી રીતે પી સાઈન થીટા હોય તો પી ક્રોસ ઈ લખી શકાય. એટલે ટોર્ક ટાઉ બરાબર પી ક્રોસ ઈ. સદિશ સ્વરૂપે સૂત્ર થયું હતું. એટલે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ હોય તો એની પર લાગતા ટોર્કનું સૂત્ર આ સદિશ સ્વરૂપે આપણને આવું મળે. એનું મૂલ્ય શું હોય તો પી ઈ સાઈન થીટા. જો થીટા બરાબર ઝીરો હોય, થીટા બરાબર હું ઝીરો લઉં તો સાઈન ઝીરો કેટલા થાય? તો સાઈન ઝીરો ઝીરો થાય. થીટા ઝીરો એનો મતલબ શું એ? તો આ ડાયપોલ આ રીતે ના હોય. આવી રીતે ઉપર તરફ ધન વીજભાર આવે, નીચેનું વીજભાર આવે અને આવી રીતે ગોઠવાય. એટલે ક્ષેત્રની દિશામાં ગોઠવાય. અને જો ડાયપોલ ક્ષેત્રને સમાંતર અથવા ક્ષેત્રની દિશામાં ગોઠવાય તો એની પર લાગતું ટોર્ક શૂન્ય થઈ જાય. એટલે થીટા બરાબર ઝીરો હોય તો ટાઉ બરાબર ઝીરો. જો થીટા બરાબર 90 હોય તો સાઈન 91 થાય. એટલે ટોર્ક બરાબર પી ઈ સાઈન 90 એટલે કે 1. આ ટોર્ક મહત્તમ મળે આપણને. એ જ રીતે થીટા બરાબર 180 લઈએ તો ઝીરો થઈ જાય. કારણ કે થીટા ઝીરો લો તો એ ટોર્ક ઝીરો અને થીટા 180 લો તો એ ટોર્ક ઝીરો. અહીં આ રીતે ગોઠવેલી ડાયપોલ કે જેમાં થીટા બરાબર ઝીરો હોય છે એ સ્થિતિમાં ડાયપોલ એ સ્થિર સંતુલનમાં છે એવું કહેવાય. બીજી વસ્તુ, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને ગમે તે સ્થિતિમાં મૂકો, ગમે તે ખૂણે મૂકો, એની પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય. આ ખાસ યાદ રાખો. ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ ખૂણે કોઈ પણ સ્થિતિમાં મૂકવામાં આવે તો એની પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય. ટોર્ક માટે શું કહી શકાય? તો ટોર્ક શૂન્ય હોય કે પણ ખરું અને ના પણ હોય, એટલે કે થીટા પર આધારિત છે. એટલે ટોર્ક શૂન્ય હોઈ શકે પણ બળ તો હંમેશા શૂન્ય જ હોય. એટલે બહુ જ એક અગત્યનો પ્રશ્ન છે. જો હવે બીજો એક પ્રશ્ન, જેમ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક શીખ્યા એવી રીતે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક કેવી હોય? તો અહીંયા આપણે એક અસમાન વિદ્યુત ક્ષેત્ર બતાવ્યું. જો આ ક્ષેત્રરેખાઓ બતાવી છે એ સમાંતર નથી. અહીંયા ક્ષેત્રરેખાઓ વચ્ચેનું અંતર વધારે છે જ્યારે અહીંયા ક્ષેત્રરેખાઓ વચ્ચેનું અંતર ઓછું. એટલે જેમ જેમ આ બાજુ જઈએ આપણે ધન એક્સ દિશામાં એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધતી જાય છે. એવા વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલને આપણે ક્ષેત્રની દિશામાં જ ગોઠવી દીધો છે. ક્ષેત્રની દિશામાં કેમ ગોઠવ્યું? તો એની પર ટોર્ક લાગે છે ને આપણે ધ્યાનમાં લેતા નથી. પરિણામી બળ વિશે શું કહી શકાય એ જ આપણે જાણવું. તો જો ડાયપોલના
બે વીજભારોમાંથી ધન વીજભારા બાજુ મૂકે છે, અહીંયા ઋણ વીજભારા બાજુ મૂકે છે. આ બે વીજભારો પર બળ લાગશે. ધન વીજભાર પર આ બાજુ જે બાજુ ક્ષેત્ર ઉત્પન્ન કરતા ઋણ વીજભારો છે એ બાજુ બળ લાગશે, એટલે ધન વીજભાર પર આ બાજુ બળ લાગશે, એને એફ પ્લસ થઈ ગયું. અને ઋણ વીજભાર પર આ બાજુ બળ લાગશે, આ બળને આપણે એફ માઇનસ થઈ ગયું. હવે આ બે બળો સરખા નહીં હોય, કેમ? તો ધન વીજભાર જે વધારે તીવ્રતાવાળા ક્ષેત્રમાં છે અને ઋણ વીજભાર જે પ્રમાણમાં ઓછી તીવ્રતાવાળા ક્ષેત્રમાં છે, તો કયા વીજભાર પર વધારે બળ લાગતું હશે? તો એફ પ્લસ જે બળ છે એ વધારે હશે, એટલે કે ધન વીજભાર પર લાગતું બળ વધારે હશે, ઋણ વીજભાર પર લાગતું બળ ઓછું હશે. એટલે આપણે આવું કહી શકીએ કે એફ પ્લસ ગ્રેટર દેન એફ માઇનસ, એટલે આ બેનું પરિણામી બળ શૂન્ય નહીં થાય. ધારો કે પરિણામી બળ એફ કહું તો પરિણામી બળ એ બેના સદિશ સરવાળા કેટલું, એટલે કે એફ પ્લસ વત્તા એફ માઇનસ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, શૂન્ય નહીં થાય, એનું કંઈક મૂલ્ય હશે. હવે બેમાંથી વધારે બળ કયું છે? તો એફ પ્લસ વધારે છે, એટલે આ બળ વધારે છે, આ બળ ઓછું છે. તો પરિણામી બળ કઈ તરફ થાય? તો આ બાજુ જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ દિશામાં પરિણામી બળ થશે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા સદિશ ઈ જે આ બાજુ છે, પરિણામી બળ એફ એ પણ આ બાજુ છે, એટલે બંને એક જ દિશામાં. બીજી રીતે કહું તો પરિણામી બળ જે વધુ તીવ્રતા તરફ છે, જેમ ક્ષેત્રની તીવ્રતા વધતી જાય છે જે દિશામાં, એ દિશામાં પરિણામી બળ લાગે છે. જો ડાયપોલને આનાથી ઊંધો ગોઠવીએ તો ધારો કે આવા જ ક્ષેત્રમાં આવું જે વિદ્યુત ક્ષેત્ર આપણે લઈએ અને આવા જ વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને પહેલા કરતા ઊંધી સ્થિતિમાં ગોઠવીએ, એટલે કે આ બાજુ ઋણ અને આ બાજુ ધન, અહીંયા ઋણ વીજભાર આવે માઇનસ ક્યુ, આ બાજુ ધન વીજભાર આવે પ્લસ ક્યુ, સોરી આ બાજુ પ્લસ વીજભાર અને આ બાજુ માઇનસ, આના કરતાં ઉલટું ગોઠવવાનું. તો જ્યાં માઇનસ ક્યુ છે ત્યાં પ્લસ ક્યુ, પ્લસ ક્યુ છે ત્યાં માઇનસ ક્યુ. તો આમાં ઋણ વીજભાર પર આ ઋણ વીજભારને કારણે અપાકર્ષણ બળ લાગેલે આ બાજુ પણ એફ માઇનસ, ધન વીજભાર પર આ ધનને કારણે અપાકર્ષણ બળ લાગે, ઋણને કારણે આકર્ષણ, એટલે એ બળ આ બાજુ હશે. એટલે અહીંયા બળો વિરુદ્ધ દિશામાં તો ખરા, પણ કયું બળ વધારે હશે? પ્લસ છે, પ્લસ. તો આ બળ વધારે તીવ્રતાવાળા ક્ષેત્રમાં વિદ્યુત બળ છે એટલે વધારે જણાવું છું, એટલે આના કરતાં ઉલટું એફ પ્લસ ગ્રેટર દેન એફ માઇનસ નહીં, પણ આ બીજી સ્થિતિ પ્રમાણે શું આવશે? તો એફ પ્લસ લેસ દેન એફ માઇનસ, એટલે કે એફ માઇનસ બળ વધારે છે, એફ પ્લસ ઓછું છે. પરિણામી બળ શોધવા માટે આવો સરવાળો કરી શકીએ, એ ઝીરો નહીં થાય પણ આના કરતાં વિરુદ્ધ થશે. એટલે અહીંયા આવું કહી શકીએ કે જો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે એ જેટલું, તો પરિણામી બળ વિરુદ્ધ દિશામાં થશે. આ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોતું નથી. જો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ હતી એની પર લાગતું પરિણામી બળ શૂન્ય હતું અને ટોર્ક શૂન્ય હોઈ શકે એવું કીધેલું, અહીંયા પરિણામી બળ શૂન્ય નથી હોતું, એટલે શૂન્ય ના જ હોય એવું, અને ટોર્ક તો પેલાના જેવું કે ટોર્ક શૂન્ય હોય પણ ખરું ના પણ. અત્યારે હવે આપણે ડાયપોલ જે સ્થિતિમાં ગોઠવી છે એમાં ટોર્ક શૂન્ય છે, પણ જો ડાયપોલને ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં ગોઠવીએ તો ટોર્ક શૂન્ય ના હોય, એટલે ટોર્ક શૂન્ય હોય પણ ખરું ના પણ હોય. પરિણામી બળ માટે પરિણામી બળ શૂન્ય હોતું નથી અસમાન વિદ્યુત ક્ષેત્ર. અસમાન વિદ્યુત ક્ષેત્રનું જો કોઈ ઉદાહરણ આપણે સમજવું હોય તો કોરા વાળમાં ફેરવેલો કાસ્કો જે કાગળના ટુકડાને શું કરે છે? આકર્ષે છે. ધારો કે કાસ્કો અથવા પ્લાસ્ટિકની એવી કોઈ વસ્તુ આપણે સ્કેલ પણ લઈ શકીએ. આ કાસ્કાનો એક દાંતો છે, એને કોરા વાળમાં ફેરવેલો છે. આપણને ખબર છે કે પ્લાસ્ટિકને ફ્લક્સ સાથે ઘસવામાં આવે તો પ્લાસ્ટિક ઋણ વિદ્યુત ભારિત થાય, એટલે આ કાસ્કાનો દાંતો છે એની પર આવી રીતે ઋણ વીજભાર જમા થશે. આ અસમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. જો એનું વિદ્યુત ક્ષેત્ર આવું હશે
આવું અસમાન લીધેલો છે. તેની નિશાની ઋણ વિષભાર તરફ હોય તો અહીંયા તેની નિશાની ઋણ વિષભાર તરફ. હવે આવા ક્ષેત્રમાં કાગળનો કોઈ નાનો ટુકડો આપણે મૂકીએ જો કાગળનો ટુકડો ખૂબ જ નાનો હલકો ટુકડો છે એ ટુકડો જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે કાગળનો ટુકડો કોઈ ડાયપોલ હોતો નથી. પણ જ્યારે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે એમાં ડાયપોલ પ્રેરિત થાય છે. કાગળના ટુકડામાં ડાયપોલ શું થશે? પ્રેરિત થશે. એટલે કે એના ધન અને ઋણ વિષભારના કેન્દ્રો જુદા પડશે. ધારો કે આ બાજુ ધન વિષભારનું કેન્દ્ર, આ બાજુ ઋણ વિષભારનું કેન્દ્ર. એ વિદ્યુત ક્ષેત્રમાં છે કાગળનો ટુકડો, વિદ્યુત ક્ષેત્ર. હવે હલકો ટુકડો હોવાથી આ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ એની પર બળ લાગશે. અત્યારે હાલ આ માળો બતાવ્યો છે. હવે આ ટુકડો છે એનો ધન વિષભાર આ બાજુના ઋણ વિષભાર તરફ આગળ જશે, એની પર આકર્ષણ બળ લાગશે અને આની પર અપાકર્ષણ. એટલે આમ થોડો ટુકડો આવો ત્રાસો થઈ જશે. આ બાજુ પ્લસ છે, આ બાજુ માઇનસ. હવે તમે જોશો તો ધન વિષભારી તેનો ભાગ છે એટલે કે એનો ધન છેડો છે એ થોડોક વધારે તીવ્રતા વાળા ક્ષેત્રમાં અને આ પ્રમાણમાં ઓછી તીવ્રતા. આમ તો આ બેનું પરિણામી બળ એટલે એની બાદબાકી જેટલું હોય. એટલે પરિણામી બળ એમાં આ બાજુ વધારે તીવ્રતા તરફ લાગશે આ સ્થિતિ પ્રમાણે. એટલે આ ટુકડો હજુ ઉપર જશે અને જુઓ આમ ગોઠવાયેલો ટુકડો થોડોક આમ થયો, આગળ જતા જતા આમ થશે અને છેવટે સીધો થશે અને અહીં સુધી પહોંચી જશે. આટલે આવીને ધારો કે એ આવો સીધો થઈ ગયો, ક્ષેત્રની દિશામાં કમ્પ્લીટ ગોઠવાઈ ગયું. તો જુઓ આ સ્થિતિમાં એની પર ટોર્ક લાગે છે. અહીંયા આવે એટલે શું? તો ટોર્ક શૂન્ય થઈ ગયું કેમ કે ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ ગયું. પણ પરિણામી બળ તો આ તરફ લાગે જ છે એટલે અહીં કાંસકા સુધી એ ટુકડો શું થશે? પહોંચી જશે. એટલે આવી રીતે ગોઠવાયેલો કાગળનો ટુકડો વિદ્યુત ક્ષેત્રમાં આવશે એટલે ડાયપોલ પ્રેરિત થશે. એ વિદ્યુત ક્ષેત્રમાં કાંસકા તરફ આવી રીતે ગતિ કરશે, ધીરે ધીરે આમ સીધો થતો જશે અને છેવટે અહીં સુધી પહોંચી જશે. આનો એક અનુભવ આપણે કરી શકીએ. તો વ્યવહારમાં અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂકનું એક સારામાં સારું ઉદાહરણ છે. અહીં સુધી આજે આપણે સ્ટોપ કરીએ છીએ. હવે પછીના ટોપિકમાં આ જેટલી થિયરી શીખ્યા એને લગતા દાખલા ગણીશું જે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.